नवरात्रि आवता एशियानी सौथी मोटी मनाती एवी राजकोट इमिटेशन मार्केट में तेजी जोवा मळी छे। राजकोट आगामी दिवसों में नवरात्रिनो तहेवार आवनार छे, एवामां नवरात्रिना तहेवारने लईने बजारमां घराकी जोवा मळी रही छे, त्यारे खास करीने इमिटेशन मार्केटमां तेनी सौथी वधु असर जोवा मळी रही छे। राजकोटनी इमिटेशन मार्केट एशियानी सौथी मोटी इमिटेशन मार्केट मानवामां आवे छे, ज्यारे इमिटेशन मार्केट साथे अंदाजित 2 लाख करता वधु कारीगरो जोडायेला छे। एवामां छेल्ला 6 महिनाथी इमिटेशन ધંધામાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે નવરાત્રી આવવાના ગણતરીના દિવસો પહેલા જ ઇમિટેશન માર્કેટમાં તેજી જોવા મળી રહી છે, જેને લઈને વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભારતના વિવિધ રાજ્યોમાં છે જ્વેલરીની માંગ। આગામી દિવસોમાં નવરાત્રી, દિવાળી, કરવા ચોથ સહિતના તહેવારો આવી રહ્યા છે, એવામાં છેલ્લા 1.5-2 મહિનાથી ઇમિટેશન બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે છેલ્લા 6-7 મહિનાથી ઇમિટેશન બજારમાં ભયંકર મંદીનો વેપારીઓ તેમજ કારીગરોએ સામનો કર્યો છે, એવામાં આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો આવનાર છે, ત્યારે છેલ્લા 2 મહિનાથી ઇમિટેશન બજારમાં પણ સારી એવી આવક જોવા મળી રહી છે અને દિવાળી સુધી તેજી જોવા મળે તેવી પણ શક્યતાઓ છે। શું કહેશો, દિવાળી ને નોરતા જે આવી રહ્યા છે તેને લઈને ઇમિટેશનની બજારનું છેલ્લા 6-8 મહિનાથી જોવા જઈએ તો મંદુ હતું, પણ હવે નોરતા અને પ્લસ કરવા ચોથ આવવાના હિસાબે છેલ્લા 1-1.5 મહિનાથી સીઝન ખુલી છે નવરાત્રી, કરવા ચોથ અને દિવાળીના હિસાબે, એટલે લગભગ વાંધો નહીં આવે એવું લાગે છે। છેલ્લા કેટલા સમયથી મંદી હતી ને કેટલા સમયથી માર્કેટ ખુલી છે? છેલ્લા હું જોવા જઈએ તો 6-8 મહિનાથી મંદી જ હતી, 10% જેટલું કામ હતું, 10-20% જેટલું કામ હતું। છેલ્લા 1 મહિનાથી કામ 80% જેટલું અત્યારે સારું છે, 80% જેટલું સારું રહ્યું, અને દિવાળી સુધી પણ લગભગ વાંધો નહીં આવે, 80% સુધી તો સારું કામ રહેશે। અંદાજિત ઇમિટેશન માંથી કેટલા લોકોને રોજગારી રાજકોટમાં મળતી હશે? રાજકોટ જિલ્લામાં અને આજુબાજુના ગામડામાં પણ કારીગરો માલ લઈ જતા હોય છે, એટલે 2-3 લાખ માણસોને તો લગભગ રોજગારીમાં મળતી જ હશે, જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી। આપણે રાજકોટમાંથી ઇમિટેશન કઈ કઈ જગ્યાએ મોકલવામાં આવે છે, ભારત તેમજ ભારત બહાર? રાજકોટમાંથી આમ જોવા જઈએ તો ઓલ ઓવર આખા ભારતમાં ઇમિટેશનનો માલ જાય છે, તેમાં વધારે ખાસ પડતો યુપી, રાજસ્થાન, દિલ્હી, એમપી, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર। રાજકોટમાંથી વિદેશમાં પણ માલ એક્સપોર્ટ કરવામાં આવે છે? હા, એક્સપોર્ટ કરવામાં આવે છે, મતલબ કે વધારે પડતો તો ઓલ ઓવર ઇન્ડિયામાં જ, પણ 10-20% થાય છે। સાહેલ જપ્પા સાથે મિત ભાયાણી, BSN TV ન્યૂઝ, રાજકોટ।